गत 30 जुलाई ने रोज अंसदर गामनी सीमना कुवामाथी 32 वर्षीय सातुर मेगाभाई मेरनी डूबेली हालत में लाश मळी आवी। ग्राम्य पुलिस ने लाश मळता शुरुआत में अकस्मात मौत नो गुनो नोंधीने तपास हाथ धरी हती। सीमा पुलिस ने शंका गई हती कि आ मौत कुदरती नथी, जेथी ऊंडाणपूर्वक तपास करता जाणवा मळ्युं के 27 जुलाई ना रोज मरनार शार्दुल मीर सीमा कुवा पासे गयो त्यारे तेनी साथे अन्य बे इसमो पण हता। शेर तपास करता मालूम पड्युं के आ बन्ने इसमो मेहुल मीर अने अनिल हड़पति छे, जेमणे कड़काई थी पूछपरछ करता तेओ भांगी पड्या अने हत्या करी होवानो कबूल कर्यो हतो। मरनार शार्दुल मीर ની પત્ની જ્યોતિ સાથે હત્યારા મેહુલ મીરને છેલ્લા 3 વર્ષથી વધુથી પ્રેમ સંબંધ હતો। બીજી તરફ મરનાર શાર્દુલ મીરને શારીરિક ખામી હોય અને બાળકો થતા ન હતા, જેથી તે અંગેની દવા પણ તે લેતો હતો। આ દરમિયાન પત્ની જ્યોતિ બાળકો તથા પતિ શાર્દુલ મીરને શંકા ગઈ હતી। આ બાબતે મરનાર પત્ની જ્યોતિ સાથે બોલાચાલી પણ થતી હતી, જેથી પત્નીએ પોતાના પ્રેમી મેહુલને આ અંગેની વાત કરતા કહ્યું કે આપણા પ્રેમ સંબંધની શાણ સમાજને થશે તો બદનામી થશે, જેથી શાર્દુલનું કંઈક કરવું પડશે, જેથી મેહુલે પત્નીના પ્રેમીનું કાસળ કાઢવાનું નક્કી કર્યું અને રૂપિયા 10,000 આપી અનિલ હળપતિ સાથે લઈને મોતને ઘાટ ઉતાર્યો। પતિની હત્યા થતા જ્યોતિનો 3 વર્ષ તેમજ 11 માસના બાળકે પિતાની છત ગુમાવી છે તથા મેહુલ મીર જેલમાં જતા તેના બાળકો તથા પત્ની બેસહારા થયા છે। આ ઘટનામાં પત્ની સહિત 3 આરોપીઓની ધરપકડ કરી પોલીસ આગળની તપાસ હાથ ધરી છે। વહેલી સવારે નવસારી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આસુદર ગામની સીમમાં આવેલ કૂવામાંથી એક પુરુષની લાશ મળેલી। પ્રાથમિક અકસ્માત મોત દાખલ કરી નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના PSI ગઢવીએ એની તપાસ સંભાળેલી। તપાસ દરમિયાન મરણ જનાર સાદુલભાઈ મેપાભાઈ ભરવાડ હોવાનું ખુલેલું અને જે કૂવામાંથી લાશ મળેલી એ સ્થળ તપાસ કરતાં પ્રથમથી જ પોલીસને શંકા હતી કે આ એવો કોઈ બનાવ નથી કે અકસ્માતે આ વ્યક્તિ કૂવામાં પડી ગઈ હોય, કે એનો કોઈ એવો સોશિયલી બેકગ્રાઉન્ડ નહોતું કે એને કોઈ સુસાઇડ કરવાનું કારણ નહોતું, એટલે પહેલેથી જ પોલીસને શંકા હતી કે આ એક શંકાસ્પદ બનાવ છે। જે આધારે પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબ, SDPO શ્રી રાય સાહેબ, LCBPI કોરાડ સાહેબ, નવસારી રૂરલના PI પટેલ સાહેબ અને આ પોલીસની બધી ટીમે આ બાબતે ખૂબ જ તલસ્પર્શી અને જે પણ શંકાસ્પદ જણાતા એ વ્યક્તિઓને લાવી અને એની પૂછપરછ કરેલી। દરમિયાનમાં એક CCTV ફૂટેજ અમને મળેલા કે બનાવ બન્યોના થોડાક સમય પહેલાં એની સાથે બીજી 2 વ્યક્તિઓ પણ હતી, એ 2 વ્યક્તિઓને લાવી અને અમે પૂછપરછ કરતા એ 2 વ્યક્તિઓ મેહુલભાઈ શેલાભાઈ અને અનિલભાઈ સુમનભાઈ હળપતિ હતા અને એ બંનેને યુક્તિ પ્રયુક્તિથી અલગ અલગ રાખીને પૂછપરછ કરતાં આ આરોપીએ પોતાનો ગુનો કબૂલ કરી લીધેલો। એમાં બનાવ આખો એવી રીતે એમણે કબૂલ કરેલો કે મેહુલભાઈ અને આ અનિલભાઈ નજીક રહેતા એકબીજાના મિત્રો છે, એટલે મેહુલભાઈએ આ સાદુલભાઈનું મર્ડર કરવાનું નક્કી કરેલું, એટલે એને આરોપી અનિલભાઈને કહેલું કે ભાઈ હું તને 10,000 આપીશ, તું મને આ કામમાં મદદ કર, એટલે અનિલભાઈ આ માટે તૈયાર થઈ ગયેલા અને મરનાર સાદુલભાઈની વાછરડું કંઈક 2-3 મહિના પહેલાં ગુમ થયેલું હતું, એટલે એની પાસે આ કારણ હતું, એટલે એણે સાદુલભાઈને કહેલું કે ભાઈ તારું વાછરડું ખોવાયેલું છે, ચાલ આપણે આ બાજુ સીમમાં શોધવા જઈએ। એમ કરીને વાછરડું શોધવાને બહાને આ સાદુલભાઈને આ બંને જણા ત્યાં લઈ ગયેલા કૂવા પાસે અને આ લોકોનું પ્રીપ્લાન મુજબ અનિલભાઈ છે એ સાદુલભાઈ સાથે વાત કરશે અને જો કૂવામાં કેટલું પાણી છે આ નાને એવી રીતે એને વાતમાં વાળેલો અને એ દરમિયાન આ મેહુલભાઈએ સાદુલભાઈને ધક્કો મારી અને એણે કૂવામાં ફેંકી દીધેલો અને આ રીતે પૂર્વ આયોજિત કાવતરું કરી અને સાદુલભાઈનું મર્ડર કરેલ છે। મર્ડર કરવા પાછળનું કારણ એમાં ઇન્વોલ્વ એ મરનારની પત્ની જ્યોતિ ઉર્ફે બાવુ સાદુલભાઈ મીર પણ છે। મરનાર અને જ્યોતિને 7 વર્ષનો લગ્નગાળો છે, પણ શરૂઆતના 3-4 વર્ષ સુધી એમને બાળકો થતા નહોતા, એટલે મરનારની મેડિકલ ટ્રીટમેન્ટ પણ આ બાબતે ચાલુ હતી। ત્યારબાદ જ્યોતિને 2 બાળકો થયા, જેમાં મોટું બાળક છે એ લગભગ 3.5 વર્ષનું છે, બીજો બાળક છે લગભગ 11 વર્ષનું છે। તો સાદુલને
શંકા હતી જ્યોતિ ઉપર કે મારાથી બાળકો નથી થતા તો બાળકો કોના છે, અને એ બાબતે જ્યોતિને અને સાતુલને અવારનવાર ઝઘડા થતા હતા. એટલે જ્યોતિએ મેહુલને કહ્યું કે જે આપણા અંગત સંબંધો છે એ બહાર આવશે તો સમાજમાં ખરાબ લાગશે, તો સાતુલનું કંઈક કરવું પડશે. અને એની આ વાતના કારણે જ મેહુલે અનિલ સાથે મળી અને આખું અક્કા વતરું ગોઠવી અને સાતુલનું કૂવામાં નાખીને એનું મત નિપજાવ્યું છે. એ તો હાલ સુધી તો કાંઈ છે ને, તપાસ ચાલુ છે. આરોપીઓ અમારી કસ્ટડીમાં છે, વધુ પૂછપરછ વધુ તપાસ ચાલુ છે. નહીં, સીધી બીજા દિવસે આપણને લાશ જ મળી છે, એટલે ઈડી દાખલ કરી છે. હિતેશ વગેરેનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, નવસારી.